હલો બેનો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે બનાવીશું નાયલોન પૌંવાનો ચેવડો. તો ચેવડો બધાને ખૂબ જ ભાવતો હોય છે અને તે ખૂબ ટેસ્ટી પણ બની જતો હોય છે. તો ચેવડો બનાવવા માટે મેં અહીંયા નાયલોન પૌંવા લઈ લીધ્યા છે. આ રીતના નાયલોન પૌંવા તમને બજારમાં આસાનીથી મળી જતા હોય છે. જ્યારે તમે નાયલોન પૌંવા બનાવો ત્યારે તમારે આ રીતના જ પૌંવા લઈ લેવાના હોય છે. તો મેં અહીંયા એક વાટકો પૌંવા લઈ લીધ્યા છે. તેની સામે અડધી ચમચી હળદર, બે મોટી ચમચી જેટલી ખાંડ, એક વાટકી સિંગદાણા અને 3 થી 4 લીલા મરચાંને મેં આ રીતના કટ કરી લીધા છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે કડાઈની અંદર પૌંવાને શેકી લેવાના છે કે જેથી તે સરસ ક્રિસ્પી બની જાય. જ્યારે પણ તમે ચેવડો બનાવો ત્યારે પૌંવાને પહેલાં શેકી લેવાના હોય છે. તો 10 મિનિટની અંદર આપણા સરસ પૌંવા ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે એક બાઉલની અંદર લઈ લેવાના છે. તો ચેવડો બનાવવા માટે મેં તે જ કડાઈ ફરીથી મૂકી દીધી છે અને તેની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેની અંદર સિંગદાણા એડ કરીશું. સિંગદાણાને આપણે 1 મિનિટ સુધી હલાવી લેવાના છે. તડતડ અવાજ આવે પછી આપણે તેની અંદર મરચાં એડ કરીશું. મરચાંને પણ 1 મિનિટ સુધી હલાવી લઈશું. પછી આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું. આ રીતના બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર હળદર એડ કરીશું. હળદર સરસ મિક્સ થઈ જાય એટલે આપણે પૌંવા એડ કરી દેવાના છે. પૌંવા એડ કર્યા પછી આપણે તેની ઉપર મીઠું એડ કરીશું અને આ બધાને સરસ રીતે હલાવી લેવાનું છે. આ રીતના સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ઉપરથી ખાંડ એડ કરી દઈશું. ખાંડની જગ્યાએ તમે બુરું પણ લઈ શકો છો. મેં અહીંયા ખાંડ લઈ લીધી છે. પછી આ બધાને સરસ રીતે હલાવી લેવાનું છે જેથી તે સરસ રીતે મિક્સ થઈ જાય. આ રીતના 1 મિનિટ સુધી હલાવ્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેને સર્વિંગ પ્લેટની અંદર લઈ લેવાનું છે. તો આ રીતના આપણો ટેસ્ટી અને હેલ્ધી નાયલોન પૌંવાનો ચેવડો બનીને તૈયાર છે. તે નાના મોટા સૌને ખૂબ જ ગમતો હોય છે. તો તમે પણ આ રીતના ટેસ્ટી બનાવી શકો છો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય માતા.